આજ રાજ ઝી 24 કલાક સુપરફાસ્ટ ન્યૂઝ સાથે હું છું દીક્ષિતા. શરૂઆત કરીએ અમદાવાદના નિત્યાનંદ આશ્રમના નકલી બાબાની, જોતા પણ નકલી હોવાનો ઘટસ્ફોટ. ઝી 24 કલાકની તપાસમાં બાબાનું નામ ઈશ્વર પ્રિયાનંદાની હોવાનું ખુલ્યું. નિત્યાનંદ આશ્રમ વિવાદ મામલે બાળ આયોગના ચેરમેન જાગૃતિ પંડ્યાનું નિવેદન. કહ્યું હાલ પોલીસે તપાસ ચાલુ છે. સીડબ્લ્યુસી 18 વર્ષથી નીચેના બાળકોના લઈ રહ્યું છે નિવેદન. વધુમાં કહ્યું આગામી સમયમાં આવા આશ્રમોના આવા કથિત બનાવ ન બને તે માટે બાળ આયોગ સતર્ક રહેશે. અમદાવાદના નિત્યાનંદ આશ્રમમાં એસઆઈટીની ટીમે તપાસ કરી. એસઆઈટીની ટીમે આશ્રમમાં હાજર અન્ય બાળકોના નિવેદન લીધા. એસઆઈટીએ 3 અલગ અલગ મામલે તપાસ કરી. યુવતીના પિતાની પ્રમોશનલ એક્ટિવિટી અને ગોંધી રાખવાની ફરિયાદને લઈને તપાસ કરાઈ. આશ્રમના વકીલની સાથે રાખીને એસઆઈટીની ટીમે તપાસ કરી. અત્યાર સુધીમાં કુલ 40 થી 41 જેટલા બાળકોના નિવેદન પોલીસે નોંધ્યા. નિત્યાનંદ આશ્રમ કેસમાં ડીપીઆર સ્કૂલે ડીઈઓ કચેરીના અધિકારીઓને ન આપ્યો સહકાર. સહકાર ન આપતા ડીઈઓએ ફટકારી નોટિસ. 7 દિવસમાં ડીપીઆર સ્કૂલ પાસેથી જવાબ માંગ્યો. 2 દિવસથી ડીઈઓ કચેરીના અધિકારીઓને તપાસ કરી રહ્યા હતા. ડીપીઆર સ્કૂલમાં આશ્રમના 24 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. 3 વિદ્યાર્થીઓએ એડમિશન કરાવ્યું રદ. હાલમાં આશ્રમના 21 વિદ્યાર્થીઓ ડીપીઆર સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યા છે. નિત્યાનંદિતાને લઈને ઝી 24 કલાકે કર્યો મહત્વનો ખુલાસો. નિત્યાનંદિતા સાધ્વી તરીકે અમદાવાદની સ્કૂલમાં જતી હતી. કેએસ ડેઢિયા મુક બધિર શાળાની મુલાકાત લીધી હતી. નિત્યાનંદિતાએ યોગ ધ્યાન સંબંધિત બાળકો અને સ્ટાફ સાથે વાતચીત કરી હતી. અમદાવાદના નિત્યાનંદ વિવાદમાં જૂના અખાડાના સંતોનું નિવેદન આવ્યું સામે. ઇન્દ્રભારતી બાપુએ નિત્યાનંદને તકલાદી સાધુ કહ્યા. ઇન્દ્રભારતી સાધુએ નિત્યાનંદને કડક સજા કરવાની માંગ કરી. પાપકાંડ પરથી પડદો ઉઠતા લંપટ નિત્યાનંદ અકળાયો. નિત્યાનંદે મીડિયાને આપી ધમકી. કહ્યું ગુજરાતના અનુયાયીઓ શ્રેષ્ઠ છે. તમને પરેશાન કરવામાં આવી રહ્યા છે. મારા ભક્તો માટે હું કોમ્પ્રોમાઇઝ કરીશ. મીડિયાએ મારી પર ઘણા પ્રહાર કર્યા. નિત્યાનંદનો ધમકીભર્યો વીડિયો મામલે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું કે ડીપીઆરની લીઝની જમીનમાં વિવાદાસ્પદ આશ્રમ છે. પોલીસે દબાણ થતા ફરિયાદ નોંધી છે. સાચા સંત આવી ભાષાનો ઉપયોગ ન કરે. અમદાવાદ નિત્યાનંદ આશ્રમ કેસમાં યુવતીના પિતા જનાર્દન શર્મા બેંગ્લોરના નિત્યાનંદ પીઠમાં સેવા આપતા હતા. તેમના પત્ની પણ સેવામાં જોડાયેલા હતા. મોટી પુત્રી લોપામુદ્રાને 2 વર્ષ અગાઉ બેંગ્લોરના સંચાલકોએ વિદેશ મોકલી. નંદિતા અને અન્ય 2 સગીરને કોઈપણની જાણ કર્યા વગર અમદાવાદ મોકલી દેવાયા. આશ્રમમાં ફરિયાદીને તેના બાળકો સાથે મળવા દેવામાં આવ્યા નહોતા. સ્વામીના પ્રવચન સોશિયલ મીડિયા પર શેર કરવાનો ટાર્ગેટ અપાતો. નિત્યાનંદ આશ્રમમાં કોઈપણ સમયે યુવતી સહિત અન્ય વિદ્યાર્થીઓને ચોક્કસ વેશભૂષામાં ડાન્સ કરવા માટે મજબૂર કરાતા. નિત્યાનંદની સૂચના મુજબ આશ્રમની સંચાલિકા પ્રાણપ્રિયા પ્રવૃત્તિઓ કરાવતી. નિત્યાનંદ આશ્રમથી યુવતી ગુમ થવા મામલે અમદાવાદ પોલીસ કમિશનરે મહિલા આયોગને રિપોર્ટ સુપરત કર્યો. 18 વર્ષની દીકરી હજી મળી નથી. મહિલા આયોગે રાજ્ય પોલીસ વડાને દીકરી પરત લાવવા સૂચના આપી. યુવતી પરત લાવ્યા બાદ તેની પૂછપરછ કરાશે. નિત્યાનંદ આશ્રમમાંથી ગુમ થયેલ બંને યુવતીઓને શોધવા ડીજીપી શિવાનંદ ઝાએ એસપી અને આઈજીને આપી સૂચના. ડીજીપી એસપી રાજેન્દ્ર અસારી આઈજી એકે જાડેજા સાથે કરી બેઠક. અમદાવાદના હાથીજણ પાસે આવેલા સ્વામી નિત્યાનંદ આશ્રમનો વધુ એક વિવાદ વકર્યો. 7 થી 8 યુવતીઓ અને બાળકો હાથીજણ રોડ પર આવેલા પુષ્પક સિટીના 2 મકાનમાં રાખવામાં આવતા હતા. મોડી રાત્રે આશ્રમમાંથી નીકળીને મકાન પર આવતા હતા અને બાદમાં વહેલી સવારે આશ્રમ પરત જતા રહેતા હતા. ભગવા વસ્ત્ર ધારણ કરેલા યુવતી અને બાળકોને લેવા મૂકવા ડીપીએસ સ્કૂલની બસ આવતી હતી. સીસીટીવીમાં કેદ થઈ આ ઘટના. પોલીસે પણ ફૂટેજ કબજે કર્યા. છેલ્લા 1.5 મહિનાથી 7 જેટલી યુવતી અને બાળકોને રહેવા માટે મકાન આપ્યું હતું. ડીપીએસ અને નિત્યાનંદ વિવાદ મામલે કોંગ્રેસનું નિવેદન. કહ્યું કે આશ્રમના બાળકોને ડીપીએસના સર્ટિફિકેટ આપવામાં આવે છે તેની તપાસ થવી જોઈએ. ડીપીએસ સર્ટિફિકેટ અને આશ્રમ સાથેની સાંઠગાંઠ અંગે શિક્ષણ વિભાગ જવાબ આપે. નિત્યાનંદે હીરાપુર ગામમાં 2 વીઘા જેટલી જમીન ખરીદી છે. નવરાત્રિમાં નિત્યાનંદ સ્વામીની પૂજા કરવામાં આવી હતી. પૂજા બાદ આશ્રમ બનાવવાની કામગીરી શરૂ કરવાની હતી. નિત્યાનંદની પાપલીલાનો પર્દાફાશ થતા હવે આશ્રમનો જમીન કાંડ પણ ખુલ્લો પડી ગયો. હીરાપુરમાં નિત્યાનંદની 2 વીઘા નવી જમીન ખરીદવામાં આવી હોવાનો મામલો. 15 વર્ષ પહેલા ગોરધનભાઈએ જમીન વહેંચી હતી અને ડીપીએસ સ્કૂલ બનાવવા માટે આ જમીન વહેંચવામાં આવી હતી. આ જમીન પર આશ્રમ બનાવવાની તૈયારીઓ થઈ રહી છે.
डीपीएस स्कूल फेब्रुआरी 2017 में पण आवी हती विवाद में गैरकायदे बांधकाम मामले उड़ाए करी हती कार्यवाही खेती की जमीन पर बांधकाम कर ऑफिस सील करी थी 2017 बाद प्लान पास कराया कि नहीं तपास हाल जिला कलेक्टर ओडा तरफ थी रही है। मोरबीना गांधीभाई मुछड़ियाए समाधि लेवानो निर्णय टाळ्यो। नवघण दादा की जगह महंत नथुराम बापू आशीर्वाद से समाधि नहीं लेवानो नक्की कर्यो। मोरबी में रहता कांतिभाई मुछड़ियाना नाटकनो आखरे अंत आव्यो। कांतिभाई मुछड़ियाए आखरे ग्रामजनों की माफी मांगी। विज्ञान जाथाना चेरमेन जयंत पंड्या ने तेनी टीम गाम में पहुंची थी। सूरतना डिंडोली विस्तार में चार लोगों ने सीटी बसे अड़फेटे लीधा। बे विद्यार्थीओ अने आधेड़नुं मौत। पुलिस घटनास्थले पहुंची डिंडोली पुलिस सीटी बस चालक विरुद्ध नोंधो गुनो। कलम 304 वस्तु ने 79 मुजब गुनो नोंधायो। राज्य में ठंडी प्रमाण वध्यु। गांधीनगर में 15.5 डिग्री, अमदावाद में 16.2 डिग्री, वडोदरा ने डीसा में 17.4 डिग्री तापमान नोंधायु। नलिया में 15.8 डिग्री तापमान नोंधायु। राज्य में 16 चेकपोस्ट नाबूद करने ऐतिहासिक निर्णय आज की अमल में, जेने लईने अरवली शामळाजी चेकपोस्ट ने लाग्या ताळा। सरकारे राज्य की 16 चेकपोस्ट करी छे बंद। मुख्यमंत्री विजय रूपाणी की अध्यक्षता में बुधवार सांजे कैबिनेट की बैठक मळशे। मुख्यमंत्री अमरेली कार्यक्रम में हाजरी आपवाना होवाथी कैबिनेट की सांजे बैठक मळशे। कमोसमी वरसाद थी जे नुकसान रिपोर्ट बाकी है तो तमाम रिपोर्ट रजू थाय तेवी संभावना। कमोसमी वरसाद ने कारण पाक ने थयेला नुकसान बाद सरकार की जाहरात पर कांग्रेस विरोध। धारासभ्य किरीट पटेले आक्षेप करता कहूं कि उत्तर गुजरात में खोटो सर्वे कर खेडूतों साथ अन्याय करो सहाय में बाकात रखाया। अमदावाद में 25 नवंबरे कांग्रेस ने जनवेदना आंदोलन करशे। अमित चावड़ाए पत्रकार परिषद करी राज्य सरकार पर आकरा प्रहार कर्या। अमित चावड़ाए कहूं कि प्रजा विरोधी नीति ना कारणे समाजना तमाम वर्ग पीड़ा वेठी रह्या छे अने तेमनी वेदना ने वाचा आपवा आंदोलन करीशु। अमदावाद महानगरपालिका ने स्थानिक स्वराज्यनी चूंटणी ने लईने कांग्रेस एक्शन मोड में 25 नवंबरे अमदावाद महानगरपालिका की चूंटणी श्री गणेश थशे। जनवेदना सम्मेलन की चूंटणी प्रचार की शुरुआत थशे। 25 नवंबर थी कोर्पोरेशन की चूंटणी की तैयारी की ताकीद। राजकोटना उपलेटा में हार्दिक पटेल करशे एक दिवस उपवास। खेडूतों ने देवा माफी और संपूर्ण पाक वीमा वर्तन की मांग। गांधीनगर लोकसभा बैठक की गांधी संकल्प यात्रा समापन। मुख्यमंत्री विजय रूपाणी, कृषि मंत्री आरसी फळदू, प्रदेश प्रमुख जीतू वाघाणी, आईके जाडेजा ने शंकर चौधरी हाजर रहा। मगफली खरीद केन्द्रों पर वधु स्टाफ नियुक्त करने गांधीनगर में दरखास्त। राजकोट में अत्यार सुधी में 9620 क्विंटल मगफली की खरीद कराई। सरकार दरेक केन्द्रों पर 5 कर्मी डेप्यूट कर दरखास्त कराई। 11 केन्द्रों पर आश्रे 750 जटा खेडों की मगफली कराई खरीदी। वडोदरा में वधु एक युवक डेंग्यू की मौत। छेल्ला 4 दिवस से सयाची होस्पिटल में युवक हतो दाखल। छेल्ला 19 दिवस में 280 डेंग्यू पॉजिटिव केस नोंधाया। छेल्ला 4 दिवस में डेंग्यू की 6 दर्दियों की मौत। जामनगर में डेंग्यू रोगचाड़ा ने लेने राहत। डेंग्यू 20 पॉजिटिव केस नोंधाया। रोगचाड़ो काबू में लेवाता तंत्र ने हाशकारो। शहर में रोगचाड़ो बेकाबू। छेल्ला 16 दिवस में डेंग्यू 454 केस नोंधाया। चालू वर्षे डेंग्यू कारण 10 थया मौत। छेल्ला 16 दिवस में चिकनगुनिया 19, मलेरिया 173, जड़ा उल्टी 265, टाइफोइड 184, कमला 104 केस नोंधाया। गुजरात यूनिवर्सिटी बॉयज होस्टेल विद्यार्थियों डेंग्यू भरड़ा में। 55 जेटला विद्यार्थियों डेंग्यू बनिया भोग। गुजरात यूनिवर्सिटी हेल्थ विभाग चौपड़े 55 केस नोंधाया। सी 24 कलाक अहवाल ने थी असर। गुजरात यूनिवर्सिटी की बॉयज होस्टेल में रहता 55 विद्यार्थियों ने डेंग्यू थयानो अहवाल कराया प्रकाशित। करता तंत्र सफाड़ो जाग्यू। दूषित पानी में ऑइल और दवा छंटकाव करवामां आव्यो। डेंग्यू मलेरिया ने नाथवा एएमसीए 73 मिलकतों सील करी। मच्छर ब्रीडिंग मळता म्युनिसिपल हेल्थ विभागे जून में 1 जुलाई में 19, ऑगस्ट में 19, सप्टेम्बर में 52, ऑक्टोबर में 44 और नवम्बर में अत्यार सुधी 73 मिलकत मिली कुल 211 मिलकत सील करवामां आवी छे। साइबर गुनाओं ने उकेलवा पोलिस और जीटीयू साथ कामगिरी करशे। राज्य तमाम जिलाओं में साइबर सिक्योरिटी सेल ने टीम तैयार कराशे। पोलिस विभाग और जीटीयू वच्चे एमओयू थशे। साइबर सिक्योरिटी टीम जीटीयू एक्सपर्ट विद्यार्थियों समावेश कराशे। सुरकत में फायर सेफ्टी की टीमें बोलाव्यो सपाटो।
ફાયર સેફટીના સાધનોનો હોવાથી કુલ 184 દુકાનો કરાઈ સીલ. સુપ્રીમ ટેક્સટાઇલ પુરોહિત રોયલ કેદાર પ્લાઝા સીલ કરાયું. આ દુકાનદારોને અગાઉ પણ ફાયર વિભાગે આપી હતી નોટિસ. બનાસકાંઠાના લાખણીમાં બિન સચિવાલયની પરીક્ષામાં ગેરરીતિ મામલે વિરોધ પ્રદર્શન કરતા 10 જેટલા કોંગ્રેસ કાર્યકરોની પોલીસે કરી અટકાયત. મુખ્યમંત્રીનું પુતળું સળગાવતા પહેલા કરાઈ અટકાયત. ભાજપના કાર્યક્રમમાં અમદાવાદ નગરપાલિકાના પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકોને ભીડ ભેગી કરવા સોંપાયું કામ. ગાંધી સંકલ્પ યાત્રાના સમાપનમાં સ્કૂલ દીઠ 2 શિક્ષકો હાજર રહેવાની ફરજ પડાઈ. દિલ્હીમાં કેન્દ્રીય કેબિનેટની આજે સાંજે 6 કલાકે મળશે બેઠક. પીએમ મોદીની અધ્યક્ષતામાં યોજાશે બેઠક. સંસદના શિયાળુ સત્રને લઈને થશે ચર્ચા. એનસીપીના અધ્યક્ષ શરદ પવાર આજે પ્રધાનમંત્રી સાથે કરશે મુલાકાત. મહારાષ્ટ્રમાં ખેડૂતોની સ્થિતિને લઈને કરાશે ચર્ચા. શિવસેનાના સાંસદો પણ બેઠકમાં રહી શકે છે હાજર. પ્રિયંકા ગાંધીએ કેન્દ્ર સરકાર પર કર્યા પ્રહાર. કહ્યું કે સારા સંસ્થાનોને ખોખલા કરીને વેચવાનું કામ કરી રહી છે કેન્દ્ર સરકાર. સંજય રાઉતનું મહારાષ્ટ્રમાં સરકાર રચવા અંગે નિવેદન. કહ્યું કે ડિસેમ્બર પહેલા મહારાષ્ટ્રમાં મજબૂત અને લાંબા ગાળાની સરકારનું ગઠન થશે. સરકાર રચવા અંગે ચાલી રહી છે તૈયારીઓ. મહારાષ્ટ્રમાં સરકારને લઈને દિલ્હીમાં ફરી એકવાર કોંગ્રેસ અને એનસીપીની મળશે બેઠક. બેઠકમાં તૈયાર કરેલા કોમન મિનિમમ પ્રોગ્રામ મુદ્દે થશે ચર્ચા. દિલ્હીમાં કોંગ્રેસના લોકસભાના સાંસદોની સવારે 10:30 કલાકે યોજાશે બેઠક. સંસદના શિયાળુ સત્રની રણનીતિ પર કરાશે ચર્ચા. બેઠકમાં કોંગ્રેસના નેતાઓ રહેશે હાજર. શિયાળા સત્રમાં રાજ્યસભામાં પાસ થયું જલિયાવાલા બાગ બિલ. સોનિયા ગાંધી ટ્રસ્ટથી બહાર. મંગળવારે સંસદમાં પ્રદૂષણ પર પણ થઈ ચર્ચા. સેનાના જવાનોને રક્ષા મંત્રાલયની ચેતવણી. ભૂલથી પણ માહિતી લીક થશે તો કરાશે કડક દંડ. કમાન્ડરોને આદેશ અપાયો કે સૂચનાઓ લીક થવા પર રિપોર્ટ કરવામાં નહીં આવે તો કરાશે કડક કાર્યવાહી. આગળ વધી વીઆઈપી સુરક્ષા માટે થોડા સમયમાં સીઆરપીએફ ખરીદશે 4 બુલેટ પ્રૂફ ગાડીઓ. તેની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. હાલ સીઆરપીએફની 58 લોકોની વીઆઈપી સુરક્ષા આપી રહ્યું છે. છેલ્લા થોડા દિવસોથી બીમાર લતા મંગેશકરની તબિયતમાં સુધારો આવ્યો. આવતા અઠવાડિયે રજા અપાય તેવી શક્યતાઓ. મહારાષ્ટ્રમાં આદિવાસી ખેડૂતે કરી આત્મહત્યા. 6 દિવસ સુધી ઝાડ સાથે લટકી લાશ. પરિવારજનોનું કહેવું છે કે કમોસમી વરસાદને કારણે તેમનો પાક નિષ્ફળ ગયો હતો, જેને કારણે જીવન ટૂંકાવ્યું. દિલ્હી ઉત્તરાખંડ બાદ હવે આસામમાં પણ ભૂકંપના આંચકા. લોકોમાં ફેલાઈ દહેશત. આસામમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા. 3.8ની તીવ્રતાના આંચકા આવ્યા. ટ્રેનમાં આંગળિયા પીડીના કર્મચારી સાથે 5 ઈસમોએ ચલાવી લૂંટ. માથાના ભાગે ઈજા કરી રૂપિયાનું બેગ લઈને ફરાર થઈ ગયા. કર્મચારીને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો. રેલવે પોલીસે તપાસ હાથ ધરી. સુરતમાં સહારાના ચીફ સુબ્રત રોય વિરુદ્ધ ખટોદરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ. બોન્ડ આપવાના નામે 3 લાખની ઠગાઈ કરી હોવાનો આરોપ, જેને લઈને 12 લોકો સામે ફરિયાદ નોંધાઈ. સુરતમાં કિન્નરો સામે પોલીસ કમિશનરની લાલ આંખ. જબરજસ્તી પૈસા ઉઘરાવશે તો કિન્નરો વિરુદ્ધ નોંધાશે ગુનો. તમામ કિન્નરોના ડેટા મંગાવાયા અને ગુનાહિત ઇતિહાસ તપાસવાનો આદેશ આપ્યો. વડોદરા સેન્ટ્રલ જેલમાંથી મોબાઈલ મળવાનો સિલસિલો યથાવત. સેન્ટ્રલ જેલની બેરેક નંબર 1 માંથી સંતાડેલો મોબાઈલ મળ્યો. સાથે 2 ચાર્જર પણ મળી આવ્યા, જેને લઈને રાવપુરા પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ. મહુવાના વાઘનગર ગામે 70 વર્ષથી વૃદ્ધાના કાન કાપી કરણાની કરી ચોરી. વૃદ્ધાને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા. થોડા દિવસે લૂંટ થતા લોકોમાં ફફડાટ. ઘટનાને લઈને પોલીસે તપાસ હાથ ધરી. ગોધરાના સિગ્નલ ફળિયાના યુવકની દફનવિધિ બાદ લાશ કવરમાંથી બહાર કાઢવાનો મામલો. મૃતકની હત્યા થઈ હોવાનો પીએમ રિપોર્ટમાં ઘટસ્ફોટ. પ્રેમ સંબંધમાં પત્ની અને પ્રેમીએ પતિની કરી હત્યા. સુરતમાં વિવર્સ પર કામદારો પર હુમલો કરનાર ટોળા સામે નોંધાઈ ફરિયાદ. કારખાના ચાલુ રાખવા મુદ્દે દિવાળી બાદથી થઈ રહ્યું છે ઘર્ષણ અને કર્મચારીઓ માંગી રહ્યા છે પગાર વધારો. જામનગરમાં સફાઈકર્મીનો કોર્પોરેશનના અધિકારીની બાઇક ધોતો વીડિયો વાયરલ. મહાનગરપાલિકાના અધિકારીએ સફાઈકર્મી પાસે કરાવ્યું અંગત કામ. મહાનગરપાલિકાના અધિકારીએ સફાઈકર્મીનું શોષણ કર્યું હોવાનો આક્ષેપ. જામનગર મહાનગરપાલિકાની સામાન્ય સભામાં વિપક્ષનો હોબાળો. વિપક્ષે રોગચાળો અને પ્રાથમિક અસુવિધાઓને લઈને ભાજપનો કર્યો ઘેરાવ. હંગામાની વચ્ચે બોર્ડની કાર્યવાહી ચાલુ રખાઈ.
जामनगर जिला में कमोसमी वरसाद की पाक ने थे नुकसान ने पगले जिला सरपंच संगठने जिला कलेक्टर ने आवेदन पत्र आप खेडूत की अरजी रजू करने मुद्दत आपवी मांगणी करी। सूरत में आवेली अंजनी इंडस्ट्री ने लूम्स कारीगरों करी बंद, मजूरी दर वधारवा कराई छे मांग। केटलाक असामाजिक तत्वों बे कारीगरों ने मारियो मार, समग्र घटना सीसीटीवी केमेरा में कैद। महाराष्ट्र में दाहानू पास ड्राइवरे काबू गुमावता कार तलाव में खाबकी, कार त्रण महिलाओं ने लईने ऊंडा तलाव में गरकाव थई गई। स्थानिक लोगोए तलाव में कूदीने कार चालक ने बचाव्यो, घायल महिलाओं ने दवाखाने लई जवाय। बनासकांठाना कांकरेज पाटिया पास कार ने बाइक वच्चे अकस्मात, अकस्मात में बाइक चालक युवक नु मौत, बाइक पर सवार अन्य व्यक्तियों ने इजा पहुंची, बाइक चालक ना मृतदेह सारवार माटे लई जवायो। बनासकांठाना चांगा गाम में रहता युवक नु वीज करंट थी मौत थयो। खेतर में वीज डीपी पर लंगर चढ़ावता बाबूलाल पटेल ने करंट लाग्यो हतो। युवक आर्मी में हतो अने दोढ़ महीना थी रजा लईने आव्यो हतो। युवकना मौत थी परिवारजनों में मातम। वडोदरा डभोई तालुका नर्मदा नदी में डूबेला त्रण युवकों में बे युवाओं मृतदेह मिली आया। त्रण दिवस पहला सूरत की विधि करावा परिवार आव्यो हतो। त्रण दिवस की शोधखोल बाद युवाओं मृतदेह मिलया। सूरत में 146 में 46 ट्राफिक सिग्नलों बंद हालत में सिग्नलों शुरू करने पुलिस पालिका ने कहू। सिग्नल बंद रहता पुलिस की कामगी वधी। राज्य में फूड एंड ड्रग विभाग सपाटो ऑक्टोबर महीना में 1,80,000 करो दंड। अलग अलग जिला में एजुकेटिंग चुकादा बाद एकमों ने दंड करायो। राजकोट गुरुप्रसाद चौक पर आईडीबीआई बैंक एटीएम में लागी भीषण आग। आजूबाजू की दुकाने में थयु नुकसान, तो साथ ज एटीएम में रहे रूपया बढ़ी खाक थी गया। फायर ब्रिगेड टीम आग पर काबू मेळव्यो। अमरेली बाबरा रेन्ज में बेसी जसदण वेचिया और चोटीला रेन्ज में जवा मळ्या। मददनीश वन संरक्षण पीटी शियाणीए आप निवेदन, सिंहे 5 जेटला पशुओं मारण कर्यु। जूनागढ़ बिलखानी सीम में खूंखार दीपड़ी और 3 दीपड़ा पांजरे पुराया। 16 दीपड़ा पकड़ वन विभाग ने सफलता मिली, संपूर्ण तपास पछी कराशे मुक्त। दीपड़ा बच्चा और शाहुड़ी वीडियो सोशल मीडिया पर थयो वायरल, जेमां शाहुड़ी और दीपड़ा बच्चू रोड पर मस्ती करतु देखायु। रात्रि दरमियान रोड पर राहदारीए उतार्यो वीडियो। सुरेन्द्रनगर ढेडुकी गामे चढ़ियो सिंह, सिंह गाम में अनेक पशुओं मारण कर्या। वारंवार सिंह आवे चढ़ता वन विभागे तपास हाथ धरी। आंतरराष्ट्रीय बाल दिवस निमित्ते गुजरात राज्य बाल अधिकारी संरक्षण आयोग तथा गुजरात स्टेट चाइल्ड प्रोटेक्शन सोसायटी संयुक्त उपक्रमे रेली करायु आयोजन। बाल आयोग चेयरमैन जागृति पंड्या, मेयर बीजल पटेल उपस्थित रहा। 500 जेटला बाळको रेली में जोड़ाया। सूरत में हनुमान चालीसा 1,25,000 पाठ कर पालना अन्नपूर्णा मंदिर खाते आयोजन करायु। 3,500 भक्तों पाठ कर राम मंदिर ऐतिहासिक चुकादा ने लई करायु आयोजन। अमदावाद जमालपुर में एनिमल वेलफेर अनोखो आयोजन, नव शणगारेला गजरात समूह पूजन करायु। आरती बाद गजरात ने फल, लीलोतरी, शाक और गोल अर्पण कर पंखीओ चकली घर पर वितरित कर। सतत वधी रहेला डुंगळीना भावोने घटाडवा सरकार करी रही छे प्रयास, जेने लईने सरकारे डुंगळीनी निकास पर लगावी दीधी रोक। सप्टेम्बर महीनाथी डुंगळीनी निकास पर रोक लगावी अने आयातमां नियमोने सरळ बनाव्या। सरकारी बैंकना कर्मचारीओने आवता नाणाकीय वर्षमां पगार सिवाय मळी शके छे पीएलआई। लगभग 8,00,000 कर्मचारीओने मळी शके छे पीएलआई। मेडिकल इमरजेंसी की स्थिति में पीएमसी बैंक में हवे निकाली शकाशे 1,00,000 सुधी की रकम, जेना माटे आरबीआई तरफ से नियुक्त एडमिनिस्ट्रेशन से संपर्क करवो पड़े। अमेरिका ने चीन वच्चे फरी ट्रेड वोर वधवानी आशंका, अमेरिकी राष्ट्रपति डोनाल्ड ट्रम्पे कहू कि जो चीन साथ व्यापार समझूती नहीं थाय तो तेमना पर वधु कीमत वसूलवामां आवशे। टेलिफोन कंपनीओ तेना कॉलिंग और डेटा दरों में करशे वधारो। वोडाफोन आइडियाए दर वधारानी साथे करी जाहेरात। डेटा और कॉलिंग दरों में केटलो वधारो कराशे ते जाहेरात बाकी। खानगी क्षेत्र की एचडीएफसी बैंके फिक्स डिपोजिट पर व्याजदर में कर्यो घटाड़ो। एचडीएफसी बैंके करेलो आ घटाड़ो 16 नवम्बर थी थई गयो लागू। एलआईसीए करोड़ों ग्राहकों की 5 वर्ष सुधी वीती गये पॉलिसी ने रिवाइवर करने की अंतिम तारीख में करो वारो। एलआईसीए 15 नवम्बर सुधी राखेली छेली तारीख ने वारी 30 नवम्बर करी। डे नाइट टेस्ट में बांग्लादेश खिलाड़ियों करी खास तैयारी,
હોલકર સ્ટેડિયમની સફેદ રોશનીમાં કરી પ્રેક્ટિસ, જેનાથી ઈડન ગાર્ડનના ઝાકળની સ્થિતિમાં ન તકલીફ પડે. ભારતને મોટો ઝટકો, ડેવિસ કપમાં નહીં રમે ટેનિસ ખેલાડી રોહન બોપન્ના, ખભા પર ઈજાને કારણે નહીં રમી શકે આવનારી મેચ. શ્રીલંકામાં ગોટબાયા રાજપક્ષે પ્રાચીન બુદ્ધ મંદિરમાં રાષ્ટ્રપતિ પદના શપથ લીધા. બુદ્ધ સિહાલી સમુદાયથી મળેલી વ્યાપક સમર્થનને કારણે તેમને શપથ માટે આ સ્થળની પસંદગી કરી. હોંગકોંગમાં જૂન મહિનાથી ચાલી રહેલા પ્રદર્શનને લઈને પોલીસ અધિકારીઓએ બોલાવી પ્રેસ કોન્ફરન્સ. પોલીસ અધિકારીઓએ પ્રદર્શનકારીઓને ચેતવણી આપતા કહ્યું કે તેમણે કડક પગલાં ભરવા મજબૂર ન કરે. તો આ સાથે સુપરફાસ્ટ ન્યૂઝમાં હાલ બસ આટલું. દેશ દુનિયાની તમામ અપડેટ્સ માટે આપ જોતા રહો C24 કલાક. નમસ્કાર.